જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. પૂર્વ હુઈગી છે અને શુભમ, જેની અને એશિયા આજે નથી મોકલી, કારણ કે આખો દિવસ કાલે ગઈ અને થોડીક આંખ ઉપર આંજણી છે એટલે આથી ગઈ. તો એ રમતી છે. શુભમ જેની વહેલા સ્કૂલ વહી ગયા છે. બીજો દિવસ છે. કાલે તો સાંજે હાવ થાકી ગયા હતા, કારણ કે પાછું સાંજે આવીને તરત ટ્યુશનમાં જવાનું એટલે વધારે થાકી જાય. અને બી આવી ગયું છે આપણે વાવણી માટે. તો જે આખી વાડી છે ત્યાં બધી જ માંડવી આપણે કરવાની છે શીંગ, જેથી કરીને માલને મગફળીનો પાલો પણ મળી રહે અને શીંગ તો જે વરસાદ ઉપર આધાર જેટલી થાય એટલી, પણ માલને નિરણનું સારું રહે એટલા માટે ત્યાં બધી શીંગ કરવાની છે. અને આ ખેતરમાં તો ઝાર વાવેલી છે અને કળ બધું ઊભું છે, લીલું વાઢ્યો એટલે અહીં તો કંઈ વાવવા નથી, ત્યાં જ વાવવાનું છે. તો આપણે બિયારણ લઈ આવ્યા છે, બહારથી મંગાવેલું છે અને જો અહીંયા નાખ્યું છે. અમારે હવે ફાયડું જે કાંઈ ખરાબ હોય છે તો નહીં, પણ વચ્ચે એ વીણવાનું છે. તો બધું એક સરખું જ બિયારણ છે. ને ગઈકાલે સેણા જે ધોઈ થોડાક 5 મિનિટ પાણીમાં પલાળીને ધોઈને હૂકવી દીધા હતા, તો એને આજ ભોળવાના છે સેણાને. તો જોઈ છી બપોર પછી, તો અહીં હૂકવી દીધા તડકે. ટાઈમ થઈ ગયો છે અત્યારે માલને પાવાનો, પણ તો ગોળવાળું પાણી કરે છે. માલને આપણે પહેલા પાઈ તો દઈ છે, તો એ પછી પાછું ગોળવાળું પાણી પાઈ દઈ જેથી એને ઠંડક રહે. ગરમી ને ઉકળાટ જ એટલો છે કે નહીં? માલ આપો, ગરમી ઓછી થઈ ગઈ તો આપણે માલને આ ગળનું પાણી પાઈને તો દૂધ વધે. આમ વાતાવરણ જોઈ તો ફૂલ તડકો છે, પણ વાદળા પણ બહુ મસ્ત મોટા મોટા જે ખડાઓ કહેવાય ને એવા નીકળ્યા છે. તો એકદમ વાતાવરણમાં ઘાવર ભળી ગયો અને વાદળ સહી વાતાવરણ થઈ જાય છે બપોર થાય ત્યાં, એટલે એ જોતા તો એવું લાગે છે કે વરસાદ અને વાવણી વહેલા થાય. તો આવા કંઈક વાદળા થઈ ગયા છે. આપણે મગફળીનું બિયારણ બધું પડ્યું હતું એ બધું સારું કરી નાખ્યું છે, સાફ કરી નાખ્યું છે. અને તો આવી રીતના કોથળા બધા ગુણના ભરી લીધા છે, જે એટલું પડ્યું છે તો એ ભરી લઈ, એટલે જેથી કરીને બીજું કામ એક વાયા મૂકી દઈ કટા, એટલે જ્યારે વાવણી થાય ત્યારે જ એનો ઉપયોગ કરવાનો રહે. એટલે હમું જે કરવાનું હતું કરી નાખ્યું ને, થોડુંક ઘાવરી ગલું લાગતું એ પણ સુકાઈ ગયું છે, સારું થઈ ગયું હવે. તો કટા ભરીને એક વાયા મૂકી દઈ, વાવણી માટે બી તૈયાર થઈ જાય આપણું. ને હાંજ પડી ગઈ છે, હવાર દીની વાત હતી તો હાંજ પડી ગઈ છે મગફળીના બીમાં. જો મારે તો ન વાઢવાનું, કારણ કે હું ઘેરે કામ કરતી હોઉં અને એ વાઢે, મારે ખાલી વેવાનું જ હોય, પણ એ વાઢે ત્યારે જે વાઢતું હોય ને ખબર હોય, રોજ 20 માલ ની એક ટાઈમ ની નિરણ તો વાઢવી જ પડે. તો એક આપણે બળદ ગાડું ગણી તો ગાડાનું ભરોટું નિરણ થાય, તો એને ખંભણ બાવડું ઘણી વાર થાકી જાય, દુખે. આપણે એમ કે ગાયના દૂધ ઘી ખાય, પણ થાક તો માણસ થઈ ગમે એને લાગે જ બહુ કામ હાર્ડ કરીએ. એટલે તો આપણે આ મશીન મગાવી લીધું છે ને, હવે ફિટિંગ કરીને પછી આપણે બતાવશું કેવું હાલે, કારણ કે નવું છે, પહેલી વાર લીધું છે એટલે જોઈશું આગળ. હા, કે શું કરવું હું નહીં, આપણે કોઈ આઈડિયા તો બહુ નથી, પણ આને આપણને બહુ કંઈ માહિતી નથી, ક્યારે હાકેલું નથી. પછી આ સાઈડમાં જે ઓલો ચડાવવાનું હોય એટલે એ બધું પડી જાય, એના માટે મૂક્યા. આ બધા સ્ક્રુ છે,
અને પૂર્વા બેન જો પૂર્વા કેમ ખબર આવે હે હે